કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું બાળ સભા ચેનલ પર. આજે આપણે બાળકોને સરળતાથી કલર કેવી રીતે શીખવાડવા તે જાણીશું. સૌપ્રથમ મેં એક કાગળ લીધો છે જેના પર હું એક ગોળ વર્તુળ દોરીશ. આ રીતે તમે કાગળ પર વર્તુળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ એ રીતે આકાર છે એ દોરી શકો છો. અને પછી કોઈ પણ સ્કેચ કલર અથવા ક્રેયોન કલર થી તમે બાળકને આ રીતે બોર્ડર દોરી આપો. જેમ કે અહીંયા મેં આ લાલ કલર લીધો છે. હવે આ લાલ કલરની બોર્ડર મેં દોરી આપી છે. હવે બાળકને કહેવાનું છે કે આ લાલ કલર છે તો અંદર તારે લાલ કલર જ ભરવાનો છે. એવી રીતે ચોરસ છે તો ચોરસમાં હું પીળા કલરની બોર્ડર કરી આપીશ અને બાળકને કહીશ કે આમાં પીળો કલર તારે ભરવાનો છે. અને પછી હું એને ત્રિકોણ દોરી આપીશ, તેમાં હું કેસરી કલરની બોર્ડર દોરી આપીશ અને બાળકને કહીશ કે આમાં તારે કેસરી કલર ભરવાનો છે. કોઈ પણ પહેલા તમારે 4 થી 5 જ કલર લેવા, જેથી કરીને બાળક છે એ સરળતાથી કલરના નામ યાદ કરી શકે. હવે આ કલર છે એની આ રીતે મેં એક શીટ તૈયાર કરી છે જે બાળક પાસે જ મેં ભરાવી છે કલરથી. અને આ અલગ અલગ કલર છે તે તૈયાર થઈ ગયા છે, જેથી કરીને બાળકને ડ્રોઈંગ કરવાની પણ મજા આવશે અને એક્ટિવિટી પણ સરસ રીતે તે કરી શકશે. પછી તમારે આ બીજી એક આ જ એક્ટિવિટીને બીજી રીતથી બાળક પાસે કરાવવી હોય તો કોઈ પણ કલર લઈ લેવાના, જેવી રીતે કે સ્કેચ કલર છે, ક્રેયોન કલર છે અથવા તો વોટર કલર છે, તે સામે દૂર થોડી રાખવાના અને બાળકને કહેવાનું કે સામે મેં મિક્સ કરીને કલર થોડા રાખેલા છે, તેમાંથી તારે આ લાલ કલર છે તેવો લાલ કલર લઈને આવવાનું છે. બાળક દોડીને જશે અને ત્યાંથી લાલ કલર છે તે લઈને આવશે. પછી એ લાલ કલર છે તેને તમારે લાલ કલર ઉપર જ રખાવવાનો છે. તેવી જ રીતે તમે કેસરી કલર કરાવી શકો છો, પછી તે પીળો કલર કરાવી શકો છો. આ રીતે 4-5 કલર છે પહેલે દિવસે તમારે આઈડેન્ટિફાય કરાવવા, પછી 5 કલર છે બીજે દિવસે કરાવવા. તો નવી નવી ટ્રીક થી બાળક છે એ શીખે છે. જો તમે એક જ ટ્રીક છે એ ફોલો કરશો તો બાળકને ગમશે નહીં અને તેને કંટાળો આવશે. તો પહેલા મેં તમને કહ્યું તે રીતે ગોળ, ચોરસ, ત્રિકોણ દોરી અને બાળકને છે સરળતાથી કલરના નામ શીખવાડી શકો છો. અથવા આ રીતે તે પછી જો તમે બાળકને જીવન વ્યવહારની વસ્તુથી કલરના નામ શીખવાડવા માંગતા હો તો બાળકને કહો કે ભાઈ આ લાલ કલર છે તો ઘરમાં લાલ કલરની જે વસ્તુ છે તે શોધીને મને આપ. જેમ કે લાલ કલરનું શું હોય છે તો બાળક વિચાર કરશે કે ઘરમાં લાલ કલરનું તો ટમેટું ફ્રીઝમાં પડ્યું છે, તો તરત જ તે ટમેટું લઈને આવશે. પછી તમે બાળકને કહો કે બ્લુ કલરનું શું હોય છે, તો જો બ્લુ કલરનું તકિયાનું કવર હશે કે પડદા હશે તો તે તરત જ બતાવશે કે તે બ્લુ કલર છે. તો આ રીતે જીવન વ્યવહારની વસ્તુ દ્વારા પણ તમે બાળકને કલર શીખવાડી શકો છો. અથવા તો તમારા ઘરમાં જો આ રીતે ઇયરબડ હોય અથવા કોઈ પણ સ્ટીક લઈ લો, તે લો અને તેમાં કોટન છે તેની મદદથી તમે લોલીપોપ્સ જેવો શેપ બનાવી અને બાળકને આપો અને તેને કહો કે હું તને વોટર કલર 3-4 આપું છું. તે વોટર કલરને તમારે આઈડેન્ટિફાય પણ કરાવી દેવાના કે આને લાલ કલર કહેવાય, આને બ્લુ કલર કહેવાય. પછી બાળકને કહેવાનું કે લાલ કલર છે તેમાં તું એક સ્ટીક બોર્ડ, એટલે એ તરત જ લાલ કલર શોધી અને તેમાં સ્ટીક બોડી દેશે. એવી જ રીતે તમે બાળકને કહી શકો છો કે બ્લુ કલરમાં તું સ્ટીક બોર્ડ, એટલે બ્લુ કલરમાં તે બોર્ડશે. આ રીતે સ્ટીક તેને તેમાં બોડાવી અને એક્ટિવિટી કરાવી શકો છો. આ સ્ટીકને તમે તેના સ્ટડી રૂમમાં રાખી શકો છો, જેથી તેનો સ્ટડી રૂમ છે તે એટ્રેક્ટિવ લાગશે અને બાળકને રમતની સાથે સાથે કલરના નામ પણ શીખવા ગમશે. જો તમને મારો વિચાર ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવજો.